नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत प्रकरण नंबर 6 काष्ठखंड एटले के लाकड़ानो टुकड़ो जेनो बीजो भाग विषय आज आप अभ्यास करीशुं। गया लेक्चर में आपणे चार विघ्नों की बात करी, तो कि चारे विघ्नों जे छे ई आपणा जीवन साथे संबंध धरावे छे। हवे आगळना बीजा भागमां आगळना आपणे बे पेरेग्राफ जोईशुं विद्यार्थी मित्रों, शब्दात साथे समजूती मेळवीशुं अने एनो भाषांतर नो अभ्यास करीशुं। जीवने कीदुसा विघ्ना भवंती इति शिष्य अपुच्छत, तो कि जीवने कीदुसा विघ्ना भवंती, जीवनमां केवा विघ्नो भवंती विघ्नो आवे छे इति एम शिष्यम शिष्यए अपुच्छत, शिष्यए पूछ्यु। अहीं अपुच्छत ई शब्द काल परिचयनो छे, एटले खसना भूतकाळनो आपणने जोवा मळे छे। जीवनमां केवा विघ्नो होय छे एम शिष्यए पूछ्यु। गुरु समूह उपादिशत, गुरु समूह उपादिशत एटले गुरु उपदेश आपता कहे छे। नदी रूपे जीवने आहार, नदी रूपे जीवन में आहार, आहार यानी कि खोराक, शब्दार्थ में आपणे जोई शकीए आहार एटले के खोराक। नदी रूपी जीवन में आहार निंद्रा, भयादेह, भयादेह यानी कि भय डर, तीर भूता संति, तीर भूता यानी कि तीर यानी कि किनारा, भूता यानी कि किनारा जेवा छे। तीरेसु किनारानुं संलग्नता, किनारानुं जोडाण, संलग्नता एटले के जोडाण, किनारानुं जोडाण। अहीं पहेलुं विघ्न विद्यार्थी मित्रों से कि किनारानुं जोडाण आपणे चित्रमां जोई शकीए छीए के जे लाकडानो टुकड़ो छे किनारा पर आवीने फसी जाय तो ई समुद्र सुधी पहोंची शकतो नथी। एटले पहेलुं विघ्न गुरु पोताना शिष्यने समजावता कहे छे कि किनारानुं जोडाण, नाम एटले के एटले एनो अर्थ थाय छे एटले। आहार निंद्रा भयादिना सेवने, आहार खोराक निंद्रा भयादिना डर नुं सेवन, सतत प्रवृत्ता, सेवनमां सतत प्रवृत्त रहेवू, सतत यानी कि लगातार प्रवृत्त रहेवू। वस्तुतस्तु यानी कि खरेखर, आहार देय खरेखर भोजन देय, भोजन वगैरे सेवनीयः भवन्ति, भोजन वगैरे सेवनीय छे यानी कि खावा लायक छे, सेवन करवा योग्य छे। तथापि तो पण तत्र त्यां सतत, त्यां सतत तथापि विघ्न एव, सतत जोड़ाय रहेवू, तथापि तो पण विघ्न एव, तो पण विघ्न छे। गुरु पोताना शिष्यने कहे छे के खोराक ऊंघ अने डर ई कुदरती छे, छता पण सतत एमां लागेला रहेवू विघ्न छे, सतत एमां जोड़ाय रहेवू विघ्न छे, सतत खाया करवू विघ्न छे, सतत डरिया करवू विघ्न छे, તો કે સતત ઊંઘવું ઈ વિઘ્ન છે, ઈ કિનારા જેવા છે। આહાર નિંદ્રા ભયાદીસુ સતત પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી, આહાર નિંદ્રા ખોરાક ઊંઘ ભય વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ, પ્રવૃત્તિરૂપ રહેવું વિઘ્ન ભવંતી વિઘ્ન છે। ચેત અને તે કાષ્ઠખંડ રૂપા લાકડાના ટુકડા રૂપી વયમ આપણે સુખરૂપમ સુખ સુખરૂપી સમુદ્રમ સમુદ્રને પ્રાપ્ત ન શકનું, સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી। એટલું પહેલું વિઘ્ન કિનારાનું જોડાણ સાથે આપણા માણસના જીવનમાં રહેલું, જીવનમાં રહેલા અમુક સ્વભાવોનો નિર્દેશ કરે છે કે જેવું કે ખોરાક ભય ઊંઘ વગેરે જો આપણા જીવનમાં સતત એમાં પ્રવૃત્તિ રહેશું તો એ આપણું કિનારા જેવું છે, તો આપણે સુખરૂપી સંસારને માણી શકશું નથી, ત્યાં સુધી પહોંચી શકીએ નહીં। માત્ર વિદ્યાર્થી મિત્રો એક વખત ભાષાંતર જોઈ જઈએ, જીવનમાં કેવા વિઘ્નો છે એમ શિષ્યએ ગુરુને પૂછ્યું। ગુરુ આગળ ઉપદેશ આપે છે, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારા જેવા છે, કિનારાનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેનું સતત સેવન કરવું, ખરેખર આહાર વગેરે સેવનીય હોય છે છતાં પણ ત્યાં સતત લાગી રહેવું એ વિઘ્ન છે, આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ રહેવું વિઘ્ન છે, અને તે લાકડાના ટુકડા રૂપી આપણું એટલે કે આપણે
સુખ રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે પહેલું વિઘ્ન કીધું છે કિનારાનું જોડાણ, એટલે પહેલું વિઘ્ન આપણે જીવનમાં બરાબર જીવન સાથે સંકળાયેલા ખોરાક, ભય અને નિંદ્રા સાથે સરખામણી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. આગળ સામાજિકો વ્યવહારો ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે, શબ્દ આપણે સામે ઉપયોગ કરીશું. સામાજિકો સામાજિક વ્યવહારો વ્યવહાર ભારરૂપ ભવતી, ભારરૂપ હોય છે, યાની કે જે સમાજમાં આપણું જે કર્તવ્ય છે એ વધારે પ્રમાણમાં આપણે એનો વધારે પ્રમાણમાં કરીએ તો પણ એ ભારરૂપ બની જાય છે. યદી તો પણ સામાજિકો વ્યવહારો સર્વત્ર એવું અપેક્ષિતો ભવતી, તો પણ સામાજિક વ્યવહાર સર્વત્ર એવું બધે જ અપેક્ષિતો, બધે જ અપેક્ષા રાખવામાં આવે છે. સર્વત્ર એવું કે બધે જ, એટલે કે જે વ્યક્તિ સમાજમાં રહીને પોતાનું કર્તવ્યનું પાલન કરતો હોય તો સમાજના લોકોની એના પાસે અપેક્ષા હોય, એટલે બધી જ જગ્યાએ અપેક્ષા રાખવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ વધારા ભારને કારણે ડૂબી જવું, તો કે આ લાકડાનો ટુકડો છે એ વધારા ભારને કારણે પાણીમાં ડૂબી જાય તો પણ સમુદ્ર સુધી મળી શકતું નથી, પહોંચી શકતું નથી. સોરી, એ લખવામાં થોડી ભૂલ થઈ છે, ડૂબી જવું, પણ ડૂબી જવું લેવું છે આપણે, વધારે ભારના કારણે ડૂબી જવું. તો લાકડાના ટુકડા જેવું આપણું જીવન છે, એની સાથે સરખામણી કરતા ગુરુ પોતાના શિષ્યને કહે છે કે સામાજિક વ્યવહાર કરવો એ કરવું જોઈએ, પણ વધારે પ્રમાણમાં નહીં. આગળ જોઈએ. પરંતુ સ શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વંતી તે અતિ ભારત્વાન નિમ્નજંતિ એવઃ. અહીં કહે છે કે પરંતુ સહ પરંતુ તે શક્તિમ અતિક્રમ્ય, શક્તિમ પોતાના શક્તિ કરતા અતિક્રમ્ય વધારે પ્રમાણમાં, સામાજિકાન સામાજિક વ્યવહાર કુર્વંતી સામાજિક વ્યવહાર કરે છે તે અતિ ભારત્વાન વધારે ભારના કારણે નિમ્નજંતિ ડૂબી જવું. નિમ્નજંતિ એટલે ડૂબી, સામે શબ્દાત્મક છે ડૂબી જાય છે, એવો ડૂબી જ જાય છે. નિમ્નજંતિ જનહ ડૂબેલો માણસ સુખમય સુખ રૂપી સંસાર સમુદ્રમ સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત ન શકનોતી પ્રાપ્ત કરી શકતા નથી. એટલે બીજું વિઘ્ન કીધું છે વધારે ભારને કારણે ડૂબી જવું, એટલે માણસ સમાજમાં વધારે પ્રમાણમાં પોતાનું કર્તવ્યનું પાલન કરે તો પણ એ પોતાના સુખરૂપી સંસાર પ્રાપ્ત કરી શકતો નથી, એટલે પોતાના પરિવારને સમય ન આપી શકે, પોતાના પરિવાર સાથે જે પડોશી એ માણી ન શકે, એના કારણે તો કે એ પોતાનું સુખ પ્રાપ્ત કરી શકતો નથી, તેની સમજૂતી આપવામાં આવી છે. માત્ર ભાષાંતર જોઈએ એક વખત. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે તો પણ સામાજિક વ્યવહાર બધી જ જગ્યાએ અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તે પોતાના શક્તિ કરતા વધારે પ્રમાણમાં સામાજિક વ્યવહાર કરે તો તે વધારે ભારને કારણે ડૂબી જ જાય છે. ડૂબેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર માય વિઝિટ માય ચેનલ. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. યુટ્યુબ ઉપર જઈને ગણેશ ગાયકવાડ સર્ચ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો સૌ પ્રથમ જોવા મળે. આ વિડીયોને લાઇક અને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.